દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. રાજકારણની મુખ્ય તાસીર એ છે કે કથની અને કરણીમાં ઘણો ફેરો છે. ગુજરાત કોંગ્રેસ પણ હમણાં આ જ રસ્તે ચાલી રહ્યું એવું લાગે છે. ગુજરાત કોંગ્રેસ વાત કરે છે નવસર્જનની, પરંતુ નારાજગીનો દોર એ હદે ચાલ્યો છે કે પહોંચી ગઈ છે વિસર્જનના રસ્તે. ક્યાંક એવું તો નથી ને કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 80 બેઠકો મળી ગઈ એટલે કોંગ્રેસના તેના જનાધાર ધરાવતા નેતાઓની જરૂર નથી અને તે અતિ આત્મવિશ્વાસમાં રહી હોય, કારણ જે પણ હોય. પરંતુ કોંગ્રેસમાં અત્યારે જે ચાલી રહ્યું છે તે નવસર્જનના લક્ષણ નથી લાગતા. અને જે રીતે ભાજપમાં પણ નારાજગી ધીરે ધીરે દેખાઈ રહી છે, તો એક વસ્તુ ચોક્કસ છે કે 2019 આવી રહી છે, તૈયારી એની થવી જોઈએ. ત્યારે આ રિસામણા મનામણા શું છે, આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના વધુ એક આગેવાન પ્રદેશ નેતાગીરીથી નારાજ થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પ્રદેશની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી દર્શાવતી વિક્રમ માડમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. આ ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના કાર્યકર સાથે વિક્રમ માડમ વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં વિક્રમ માડમે જણાવ્યું છે કે પાર્ટીની હાલની સ્થિતિને લઈને તેઓ ક્યારેય પણ કોંગ્રેસ પક્ષ છોડી શકે છે. કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં નહીં જોડાય તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે. આ ઉપરાંત તેમણે કોઈ અલગ પાર્ટી ન બનાવવા માટે પણ જણાવ્યું છે. વિક્રમ માડમે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ કર્યા છે કે કાર્યકર્તા અને પાર્ટી સારી છે, પરંતુ પ્રદેશની નેતાગીરીથી તેઓ નારાજ છે. ત્યારબાદ તેમણે કહ્યું છે કે તેમની પાસે એવા સવાલ છે જેનાથી તેમની પાર્ટી તેમને કાઢી મૂકશે. જતનભાઈ બોલો. જો શિવપુરા પડાનાથી કોંગ્રેસ કાર્યકર્તા સવાલ કોઈ દિવસ ભાજપમાં જવાનું નથી છે. અત્યારે જે પરિસ્થિતિ હાલે છે, કદાચ કોંગ્રેસ ગમે નહીં છોડી દઉં, એ બની શકે. ભાજપમાં જિંદગીમાં નહીં તો નવી પાર્ટી કદાચ તમે બનાવો તો આપણે રાજકારણમાં રહેવું જે હું શકું છું. હું મારી સોશિયલ વર્ક થી કરું છું. રાજકારણમાં ચૂંટણી લડવી, 4-4 વર્ષ ધારાસભ્ય છું, ધારાસભામાંથી રાજીનામું નહીં આપું. 4-4 વર્ષ પછી જે પરિસ્થિતિ હશે ભાજપમાં નહીં જાઉં, જિંદગી નહીં આપું છું. ખબર પડશે કે ના, સવાલો સાચા છે, એનો જવાબ નહીં આપે. એટલે નહીં કઈ આવું કઈ પણ કદાચ આવું કઈ થશે તો આ થશે. ભાજપમાં નહીં જવાની પાકે છે. સૌરાષ્ટ્રના ધારાસભ્ય વિક્રમ માડમની નારાજગીની ઓડિયો ક્લિપ વાયરલ થયા હતા. આ મામલે વિક્રમ માડમે સ્પષ્ટતા કરી છે કે પાર્ટીમાં ક્યારેય નારાજગી નથી હોતી, અમારી વચ્ચે પ્રશ્નો હોય છે, પ્રશ્નોના નિરાકરણ વિશે પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે નિરાકરણ નહીં આવે તો ઘરે બેસી જઈશું. સાથે જ તેમણે કોંગ્રેસમાં રાજીનામું આપવાના મામલે જણાવ્યું છે કે પક્ષમાંથી ક્યારેય પણ રાજીનામું આપી શકું છું, પરંતુ ક્યારેય પણ ભાજપમાં નહીં જોડાવું. ચોક્કસ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એ સાચી છે. હું એને ફેક નથી કહેતો, પણ એમાં ક્યાંય ભાજપ જોઈન્ટ કરવાની વાત જ નથી અને ભાજપ જોઈન્ટ કરવાનો ક્યારેય અવકાશ આવશે જ નહીં. આવું શા માટે તમારે કહેવું પડ્યું કે કોંગ્રેસ છોડી? બની શકે ક્યાંક કોંગ્રેસમાં મને ન્યાય ન મળે, મારી પાર્ટી મારી સાચી વાત ના સાંભળે, તો પછી કારણ વિનાનો કકળાટ કરવાથી શું ફાયદો? જે કામ કરે છે એને કામ કરવાનો મોકો દેવો જોઈએ અને મારે સાઈડની અંદર બેસી જવું જોઈએ. એવા કયા પ્રશ્નો છે કે જે સાંભળવામાં નથી આવી રહ્યા, એવું તમને લાગે છે કે અન્યાય થઈ રહ્યો છે? એ મીડિયાની સામે કહેવાના ના હોય, પાર્ટીની અંદર ચર્ચા થતી હોય, પાર્ટીની અંદર ચર્ચા કરીએ છીએ. એવા પ્રશ્નો હોય શકે, આજે છે, કાલે છે અને કાલે રહેવાના છે. અવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે એટલે આપ સમજી શકો છો, પ્રશ્નો તો ત્યાં રાખે. તો આ હતા વિક્રમભાઈ માડમ, અને એમનું સ્પષ્ટ કહેવું છે કે અનેક પ્રશ્નો છે પાર્ટીની અંદર અને એના કારણે એમના દ્વારા આ રીતનું જે ઓડિયો ક્લિપ છે એની અંદર વાતચીત કરવામાં આવી છે. અને મીડિયા સમક્ષ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે અનેક પ્રશ્નો છે અને જો જરૂર જણાશે તો આગામી સમયમાં એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓ પાર્ટી પણ છોડી શકે છે. કેમેરામેન નરેશ મોરી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV અમદાવાદ. મિત્રો, નારાજગીનો દોર શરૂ છે કોંગ્રેસમાં, સામે પક્ષે ભાજપમાં હમણાં અંદરથી ઉકળાટ, પેલું ન કે ચરુ પેલો આમ ઉભરતો હોય ગરમ 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 ગરમ, બહાર દેખાય નહીં પણ તમે આમ ડોક્યુ કરો ને એટલે આપણે લાગે કંઈક આમ પેલું થાય છે. અને ઘણા બધા અંદર અંદર કકડાટ એવી પણ થાય છે, ખારું
રેવાય કોંગ્રેસમાં તો કેમ તે કોંગ્રેસમાં રહીએ ને તો મિનિસ્ટર પદ મળે, ભાજપમાં લઈએ ચપ્પલ ઘસી, એવું તો એટલે આમ એ આમ કોમન ચર્ચા થાય છે. પણ મુદ્દો એ છે મિત્રો કે આવું કેમ બની રહ્યું છે? ભાજપના લોકોમાં આજે પહેલી વખત ધીરે ધીરે કકડાટ જોઈ રહ્યા છો, કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં એક નેતા ક્યારેય નહીં જોડાવું, ક્યારેય નહીં જોડાવું એવું કહી અને અત્યારે મંત્રી બની ગયા, અને જે ભાજપને ગાળો બાંધતા હતા એ ભાજપના અત્યારે વખાણ કરી રહ્યા છે. સ્વાભાવિક છે, પાર્ટી બદલી હોય એટલે એ ડિસિપ્લિન આપણે જાળવવું પડે. એમને બીજું હવે સૌરાષ્ટ્રમાં વિક્રમ માડમ જે એમપી પર રહી ચૂક્યા છે, અત્યારે ખંભાળિયાના ધારાસભ્ય છે, રહે છે જામનગર. પૂનમબેનને બે કાકો ભત્રીજી થાય, પણ થોડા સમય પહેલાં એટલે મને લાગે છે 2012માં, હું ભૂલતો ન હતો, પૂનમબેન જાડે એટલે કાકો ભત્રીજી, પછી ભત્રીજીને એવું થયું કે ચાલો આપણે પ્રગતિ કરવા છે, કરવી છે, એટલે પૂનમબેન છે એ ભાજપમાં જોડાયા અને ધારાસભ્ય બન્યા ને પછી સાંસદ પણ બન્યા. અને વિક્રમભાઈ સાંસદ હતા એ પૂનમબેન સામે જ હાર્યા હતા, અને અત્યારે ફરીથી વિધાનસભાની ચૂંટણી આવી એમાં ખંભાળિયા હતી. પાલભાઈ આંબલિયાને બે ત્રણ વેચા બિચારા મહેનત કરી રહ્યા હતા, પણ પ્રદેશની નેતાગીરી, કારણ કે આ સિનિયર નેતાઓ કહેવાય એટલે એમને આપવું પડે, એટલે સિનિયર નેતાઓને ધારાસભ્ય પાછા બનાવ્યા. હવે ધારાસભ્યને થોડી નારાજગી છે, કારણ કે સ્વાભાવિક છે કે કદાચ જુનિયર નેતાઓ આવી ગયા હોય અને એ સાંભળતા ન હોય અથવા તો એ સમજતા પણ ન હોય તો આ પ્રશ્નો થાય. એટલે પહેલાં તો કોંગ્રેસના બંને પરેશભાઈ અને પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ, એ બંને સિનિયરોને સાચવતા પહેલાં શીખવું જોઈએ અથવા તો શીખવું પડે. અમે કરી લેશું, અમે કરી લેવું ન ચાલે, પણ આ વસ્તુ પણ એક છે. સામે પક્ષે ભાજપમાં પણ છે. ભાજપના ત્રણ ધારાસભ્યો એવું કહ્યું હતું કે અધિકારીઓ અમારું સાંભળતા નથી સાહેબ. મુદ્દો બહુ વાત એટલા માટે કે એ લોકોએ ઇન્ડિકેટ આપી દીધું કે ભાઈ અમારા અધિકારીઓ અમારું નથી સાંભળતા, એમએલએનું નથી સાંભળતા. એટલે આપણે વિચારતા, મેં ચર્ચા પણ કરી, ખરેખર એમએલએનું નહીં સાંભળતા હોય અધિકારીઓ. ચર્ચા થઈ છે, ગાંધીનગર સુધી પહોંચી, ડેપ્યુટી સીએમએ મીટિંગ કરી અને અધિકારીઓને સૂચના આપી કે ધારાસભ્યોને સાંભળવું છે. પણ દર્શક મિત્રો, આજે જે મારી હાથમાં જે વિડીયો લાગ્યો છે એ વિડીયો પ્રૂવ કરે છે કે મધુ શ્રીવાસ્તવ, કેતન ઈમાનદાર અને યોગેશ પટેલ ખોટા નથી. કદાચ એની પાર્ટી સાથે નારાજગી હોય કે ન હોય એ એમના આત્માને ખબર ને ઉપરવાળાને ખબર અને પાર્ટીના નેતાઓને ખબર, પણ અધિકારીઓ કેવું વર્તન કરી શકે ને એવો વિડીયો મારા હાથમાં 3 મહિના જૂનો આવ્યો છે. એકવાર વીટીવીએ ચલાવી લીધું, આજે ફરીથી મને એવું થયું ચાલો આજે ફરીથી ચલાવું, ફરીથી આજે 6:30 વાગે ચલાવ્યું. એ વિડીયો જોઈને મને ખરેખર એમ થાય કે ખરેખર અધિકાર રાજ આવી ગયું છે, પ્રજાના પ્રતિનિધિઓનો આવી રીતે ખખડાવે. જામનગરના કલેક્ટર રવિશંકર, કોંગ્રેસના બે ધારાસભ્યો, દલિત જે આંદોલન ચાલી રહ્યું હતું એ સમર્થન મામલે આવેદનપત્ર આપવા ગયા હતા, એમાં કદાચ એમણે એપોઇન્ટમેન્ટ ના પડી લીધી હોય, પણ આવેદન આપતા 5 મિનિટ લાગે, પણ એ કલેક્ટર કયા રોપમાં વાત કરે છે ને, આવો સાંભળીએ જરા વિડીયો. હું મારી ટીમને કહીશ કે પ્લે કરે. વેટ કરો, આપને મુજે નોટિસ દિયા થા યુ આર કમિંગ ટુડે. આપણે સરકાર પ્રમુખ સાહેબ જાણ કરવું છે, ગમે અમે આપો આવી ગઈ, આપણે જાણ કરવું. બંદોબસ્ત ક્યાં છે ભાઈ? બિગાર બંદોબસ્ત કઈ રીતે આવી શકો તમે? તમે અંદર કેમ આવ્યા? તમારી હિંમત કેમ થઈ અંદર આવવાની? અરે કલેક્ટર શ્રી, તમને એક ખબર નહીં હોય
કે તમે જે પગાર લો છો ને આ જનતાના પૈસાનો પગાર છે. તમે કલેક્ટર છો એનો મતલબ એ નથી કે તમે ચાહો એ કરી શકો. એ વાત સાચી છે કે તમારી મીટિંગમાં હોય, મીટિંગ અમારે પણ હોય છે, મીટિંગ ધારાસભ્યોને પણ હોય છે. અને આવી રીતે કલેક્ટર વાત કરતો ને આપણે એમ કહેતા હોઈએ ગુજરાતના, હું એમ કહું છું કે ગુજરાતની સરકારને કે આવી રીતે કલેક્ટરને છૂટ આપી દીધી છે આપણે, કે જનતાના પ્રતિનિધિ કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે પછી ભાજપનો હોય, એ ધારાસભ્ય હોય કે પછી આમ નાગરિક હોય, 5 મિનિટ આવેદન આપતા થાય, સાંભળતા 5 મિનિટ થાય, આવી રીતે તુખાઈ ભરી રીતે ધારાસભ્યને ખખડાવે છે કલેક્ટરશ્રી. કલેક્ટરશ્રીને ખબર નથી કે જનતાના ટેક્સના પૈસા ઉપર પગાર લે છે, ક્યાંથી ઉપરથી જાડવા ઉપરથી નથી આવતા કે મફતમાં કામ કરે છે. જામનગર કલેક્ટરને જોતા હોય તો આ વિડીયો સાંભળે, ફરીથી પ્લે કરે. રવિશંકર પહેલા ગાંધીનગર કલેક્ટર પર રહી ચુક્યા છે. અને આપણી ઓળખાણ હોય ને મોટા નેતાઓની તો એનો અર્થ એ નથી કે આપણે જનતાના દાયિત્વમાંથી બહાર જઈએ છીએ. અને હું તો આ ધારાસભ્યોને બંનેને કહીશ, એનો ફોનો મેં 6:30 વાગે સાંભળ્યો. એ ફોનોમાં એવા ધારાસભ્ય એમ કે છે કે ના ના અમારે કોઈ પ્રશ્ન નતો, અમને કોઈ ખખડાવતો નથી. આ શું કરે છે, પૂજા કરે છે તમારી? ખખડાવતો નથી આ ધારાસભ્યોને, ખખડાવતા નથી, આ શું કરે છે? અને કલેક્ટર આટલી ઊંચા અવાજે ધારાસભ્યો સાથે, જનતાના પ્રતિનિધિ સાથે વાત કરે છે, અને એ ધારાસભ્યો એમ કહે છે વીટીવીને અત્યારે ફોનો લીધો ત્યારે કે ના ના અમારી સાથે તો નોર્મલ વાતચીત કરતા હતા. પછી તો તમારી સાથે આવી રીતે જ વાત થાય સાહેબ? સ્વાભિમાન હોવું જોઈએ. જિંદગીમાં તમે કોઈ માંગવા નથી જતા, અને કલેક્ટરશ્રીએ એનો એની ફરજ નિભાવવાની હોય, કામ કરવાનું હોય, અને એને એને જો ટાઈમ ન હોય કામ કરવાનું તો એ રાજીનામું આપીને પડે, બીજા બેસી શકે છે કોઈ, અહીંયા બીજા કલેક્ટર બીજા ઘણા આઈએએસ અધિકારીઓ હોય છે. માની લઈએ કે એને મીટિંગ છે, માની લઈએ કે એમને બીજું કામ છે. આ વિડીયો એટલા માટે આજે ફરીથી પ્લે કરાવ્યો છે કે મધુ શ્રીવાસ્તવ, કેતન ઈમાનદાર, યોગેશ પટેલે જે વાત કરી છે ને ખોટી નથી, આ પ્રૂવ કરે છે આ વિડીયો. અને હું તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહીશ કે અપીલ કરું છું 6.5 કરોડ ગુજરાતની જનતા વતી, કે એક મીટિંગ લો અધિકારીઓની, કે શું કરો છો તમે? અને તમારી પાસે તો બહુ અપેક્ષા છે વિજયભાઈ, તમે ઈમાનદારીથી કામ કરી રહ્યા છો તો આવી ઈમાનદારી પણ દેખાડો કે અધિકારીઓને એનો કામગીરીનો લેખાજોખા તમને ખબર પડે કે અધિકારીઓ શું કરી રહ્યા છે. ને આવી રીતે એમએલએ સાથે વાત કરતા હોય, સામે 40 લોકો બેઠા હોય, એમએલએની ઇજ્જત શું રહે? એ જનતાનો પ્રતિનિધિ છે. આ દિલ્હીના જેમ આઈએસઓ છે ને એવી રીતે આપણે આઈએસઓ નથી બની રહ્યા ને. અને સારા વ્યક્તિ હોવું, ઈમાનદાર હોવું, એનો અર્થ એ નથી કે તમે તુમાખી ભર્યું વર્તન તમારી ચેમ્બરમાં કરો. બીજી વાર કોણ રજૂઆત કરવા જાય? હું હોઉં તો જિંદગીભર આ કલેક્ટરની સામે રજૂઆત કરવાનો જાઉં. આવી રીતે વાત કરે ને તો એ અધિકારી નથી, આ નોકરશાહી તમે સમજો. આ શું છે સાહેબ? જનતાના પ્રતિનિધિ આમ બેઠા છે. આ ધારાસભ્યોને પણ હું કહું છું કે તમારામાં ધારાસભ્યપણું છે? તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે? તમારે કરવી જોઈએ. તમારે મહેસૂલ મંત્રીને રજૂઆત કરવી જોઈએ કે આવી રીતે અધિકારીઓ અમારી સામે રજૂઆત કરી રહ્યા છે. પણ આજે આખો આ ઇસ્યુ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે સાહેબ ખરેખર અધિકાર રાજ આવી નથી ગયો ને. અધિકારી રાજ હોવો ન જોઈએ. અધિકારીઓ તો સાહેબ નમ્રતાથી વર્તન કરે. અધિકારીઓ કેવા હોય છે? તમે હસમુખ પટેલ જેવાને તમે જુઓ, એકવાર ચેમ્બરમાં જાજો, સેલ્યુટ કરવાનું મન થાય. તમે એવા કેટલાય કલેક્ટરો છે કે જનતાના ખાલી મેસેજ આવ્યો હોય કે સોશિયલ મીડિયામાં આવ્યું હોય ને તો ત્યાં ટીમો પહોંચી ગઈ હોય. સાહેબ એવા કલેક્ટરોને પણ સેલ્યુટ કરવું જોઈએ, એવા આઈએએસ અધિકારીઓને પણ સેલ્યુટ કરવી ઈચ્છા થાય. પણ આવી વસ્તુમાં હું વધારે સમય નહીં લેતો, કારણ કે ડિબેટ આપણે પણ થોડો આક્રોશ એટલા માટે આવી ગયો. કલેક્ટરશ્રીને પણ અપીલ કરીશ કે સાહેબ આપ આઈએએસ અધિકારી છો, આપ જનતાના હિત માટે ત્યાં બેઠા છો, આપ પણ નમ્રતાથી વર્તો, નમ્રતાથી વર્તન કરતા શીખો સાહેબ. બાકી ક્યારેક તમે જે રીતે તમે જે વર્તન કર્યું એવું વર્તન તમારી સાથે કોઈ કરે તો કેવું થાય? શોભે નહીં. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખે. હવે હું ડિબેટમાં આવીશ કે વિસર્જન કેમ થઈ રહ્યું છે ને આંદોલન. પણ મુદ્દો એ હતો કે આ 3 ધારાસભ્યો કહેતા હતા ખોટા નથી. અનિલભાઈ છે આપણી સાથે, કૈલાસભાઈ ગઢવી છે, અનિલભાઈ પટેલ છે, ભાજપના નેતા છે, કોંગ્રેસના નેતા છે, કૈલાસભાઈ ગઢવી અને સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. ત્રણેય મહાનુભાવો. પહેલાં તો અનિલભાઈ આપણાથી શરૂઆત એટલા માટે કરીશ કે 3 ધારાસભ્યો કહેતા હતા એમાં ક્યાંક આ વિડીયો જોઈને એવું લાગે કે વાત ક્યાંક દમ છે. અને બીજું કે આ વિડીયો 3 મહિના જૂનો છે, 4 મહિના છે મને બહુ ખબર નથી,
અને પણ વિડીયો છે, હકીકત છે. હવે આમાં એ પણ એમ પણ નહીં કહી શકે કે આ મોર્ફ કરેલો છે, કારણ કે આ પહેલા પણ આ સાબિતીઓ આવી ચૂકી છે. મહામંથનમાં એટલા માટે લીધું કે ગુજરાત અને આખો દેશ મહામંથનને જુએ છે, એટલે આ વિડીયો પ્લે કરવો બહુ જરૂરી હતો આખી દુનિયા. હવે વસ્તુ એ છે કે ભાજપમાં ખરેખર ઉકળાટ હોય આ પણ હોઈ શકે છે કે જે માણસ બિચારા જનતાના જે જનતાને અપીલ કરીને કે અમે તમારા કામ કરીશું, અમે તમારા કામ કરીશું, અમે તમારા કામ કરીશું, અને કદાચ ધારાસભ્યો સારા પણ હોય, આજે 25 વર્ષ બાદ પણ 99 એટલે 100 ધારાસભ્યો સાથે ગુજરાતની જનતાએ બેસાડ્યા છે, એટલે કામ કરતા હશે તો જ હશે ને, પણ આવા અધિકારીઓ હશે કામ ન પણ કરવા દેતા હશે, તો એના કારણે ઉકળ તો ચલો એના કારણે છે કે પછી ખરેખર એ લોકોને મંત્રી પદની લાલચ છે. ઈશ્વરભાઈ, આપે આપની આ ઇન્ટ્રોડક્ટરી સ્પીચમાં જ કીધું કે ઘણા બધા કલેક્ટરો ખૂબ સારા છે, એક ખાલી સોશિયલ મીડિયામાં કોઈ વિષય ચાલતો હોય અને ક્યાંય રાહત પહોંચાડવાની હોય તો એમનું તંત્ર લાગે છે. હું પોતે પણ સરકાર સાથે જોડાયેલો હતો એટલે ખૂબ કલેક્ટરોના પરિચયમાં આવ્યો છું, એટલે ખૂબ સારી રીતે આપણું વ્યવસ્થા તંત્ર જે છે એ બ્યુરોક્રેટિક તંત્ર કામ પણ કરી રહ્યું છે. કદાચ કોઈ એકાદ બે બનાવ બન્યા હશે, આપના તે મેં વિડીયો જોયો, સાથે સાથે આપે જે 6:30 ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા કે એવું કંઈક નામ છે, પ્રવીણ મુછડી, હા, એમના પણ જે એમને પણ મેં સાંભળ્યા. કુલ મળીને આ વિષયના સંદર્ભમાં જો વિચારીએ તો કદાચ આમાં કોઈ, કારણ કે જે રીતે બંને ધારાસભ્યોએ જે વાત કરી છે એ પ્રમાણે એ ધારાસભ્યોએ પોતાના કાર્યકર્તાઓનો વાંક કાઢ્યો છે અને કલેક્ટર સાહેબે સારી રીતે વાત કરી છે એવું મેં સાંભળ્યું હતું. મને આખા વિષયની ડિટેલ ખબર નથી, પણ મૂળ આપનો જે પ્રશ્ન છે કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિત્વ પણ એટલું જ મહત્વ છે, પછી એ ધારાસભ્ય હોય, કેબિનેટના કોઈ મંત્રી હોય, કે કોઈ નગરપાલિકાનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, કે કોર્પોરેટર હોય મહાનગરપાલિકાનો, એનું એટલું જ મહત્વ છે જેટલું વ્યવસ્થા તંત્રનું છે. અને બધાએ એકબીજાના સન્માન સાથે કાયદાની મર્યાદામાં રહીને, નિયમોની મર્યાદામાં રહીને અલ્ટિમેટલી જનકલ્યાણના જે કામો છે એ કરવા માટે જ બધા છે. જે આખું આપણું લોકશાહીનું જે તંત્ર છે એના 3 જે પાયા છે એમાં એક મુખ્ય પાયો ચૂંટાયેલો પ્રતિનિધિ બી છે અને બ્યુરોક્રેટિક વ્યવસ્થા પણ છે. કેબિનેટ પોલિસી મેકિંગ હોય છે, અલ્ટિમેટલી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન ચૂંટાયેલા લોકોએ દ્વારા બ્યુરોક્રેસી દ્વારા થવું જોઈએ, અને ક્યાંક એની સ્પીડ ના આવતી હોય, ધીમું થતું હોય તો સ્વાભાવિક છે કે જનતાના પ્રતિનિધિની સાથે જનતા આવતી હોય છે, એટલે આ બધું સંયુક્ત કામ ચાલતું હોય છે. આપનો જે બીજો પ્રશ્ન હતો કે ધારાસભ્યો જે અમારા 3 બરોડાના, તો એ લોકોએ જે એમની વાત હતી એ આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે એમની થઈ અને સંગઠનમાં પણ થઈ છે, એટલે મને એવું લાગે છે કે એ બધી જ વાતનું જસ્ટિફિકેશન થઈ ગયું છે. અને કદાચ કોઈ અધિકારી આવા એકલ દોકલ કંઈ હશે તો એમના વ્યવહાર વાણી વર્તનના સંદર્ભમાં કંઈ હોય, કારણ કે મૂળ વિષય કયા કામો માટે લોકો ગયા છે, જનતાના કયા કયા કામ છે, અથવા તો કેવી રીતે ગયા, કારણ કે આમ સામાન્ય રીતે દરેક જગ્યાએ કામ કરવાની અધિકારીથી માંડીને આપણી ચૂંટાયેલા લોકોની પણ એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમમાં એ સિસ્ટમ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ, અને ક્યાંક નાના મોટા આવું કંઈ હશે તો એ તો બધું ખુલાસો આવી ગયો છે. ત્રણેય લોકો ત્રણેયનો આવી ગયો છે, વાત સાચી છે. કૈલાસભાઈ, આપની પાસે આવવા માંગીશ. પહેલાં તો આપ જે પ્રકાશ આ મામલે પણ પાડવા પાડશો. બીજું કે કોંગ્રેસ છે એ નવસર્જન કરી રહી છે કે વિસર્જન એ પણ ખબર નથી પડતી, કારણ કે 2019ની તૈયારી ખરેખર કરવી જોઈએ, અને બે બાજુ મિટિંગો ચાલે છે, બીજી બાજુ નારાજગીઓ ચાલે છે, અને નારાજગીમાં પણ યા તો પ્રેક્ષર ટેકનિક હોય યા તો કોઈને કાંઈ, કારણ કે હવે કોંગ્રેસમાં આમ લાડુ છે નહીં, કારણ કે સત્તા હોય તો લાડુ હોય સ્વાભાવિક છે, એટલે હું બીજું અત્યારે તો કંઈ નહીં કહીશ, એટલે કુંવરજીભાઈના રસ્તે કદાચ જઈ રહ્યા હોય બધા, અથવા તો આપની નેતાગીરીના શિસ્ત એટલે કે શિરસ્ત જે નેતાઓ છે બે એ સાચવી ન શકતા હોય એવું પણ બની શકે. કોંગ્રેસમાં સેવા કરવાના નેતાઓ ભેરા થયા છે અને ભાજપમાં સત્તા ભોગવવા માટે લોકો ભાગી રહ્યા છે યા ભેરા થયા છે. હવે આ વાત ચર્ચા પછી કરું, પેલા તમારે આઈએસ લોબીની વાત કરી લઈએ. આપણે ઈશુદાનભાઈ, ના સમજ કમ સમજણ વાળા નેતા જ્યારે સત્તામાં આવે છે તો પોતાની ના સમજીને ના સમજણને છુપાવવા માટે
સમજણ વાળા અધિકારીઓને એ પેલા ઢાલ બનાવે છે, એનાથી સમજણ ઉભી કરે છે, એનો ઉપયોગ ઢાલ રીતે કરે છે અને પોતે પાછળ છુપાઈને મોટા થાય છે. પણ એ મોટા થતા હતા એમને ખબર નથી પડતી ક્યારે ભસ્માસુર પેદા કરી દીધા એમણે, અને એ ભસ્માસુર પછી એમને ખાવા માંડે છે. આ ગુજરાત મોડેલ છે. ગુજરાતમાં પાછલા 2002 પછી આ રીતનો એક ડેવલપમેન્ટ થયો. આઈએએસ આઈપીએસ ઓફિસરોને બેકગ્રાઉન્ડથી થોડાક નેતાઓ પોતાના સાચા ખોટા કામ કરવા માટે, પોતાના દુશ્મનોને દબાવવા માટે અને પોતાના રાજકીય અભરખાને અસ્તિત્વ સાચવવા માટે અધિકારીઓનો દુરુપયોગ કર્યો. અને એ દુરુપયોગ એટલો મોટે પાયે થયો કે હવે એ નેતાઓ એ અધિકારીઓને દબાવી શકતા નથી, એની સાચી વાત કરી શકતા, કારણ કે એની ચોટલી નેતાઓની ચોટલી અધિકારીઓ પાસે છે. તમને જાણીને નવાઈ લાગશે, આખો ગુજરાત, આપણે ડેમોક્રેસીમાં હમણાં વાત કરી 99 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીના, પણ સરકાર કોણ ચલાવે? તમને લાગે છે કે રૂપાણીજી ચલાવે છે? નહીં, ગુજરાતમાં એક આઈએસ, માત્ર ગુજરાતમાં આખો સરકાર ચલાવે એક આઈએસ. પછી એના આઈએસની ફોજ કામ કરે, જુદી વસ્તુ છે. એનાથી હટીને વાત કરું તમને, આજ ગુજરાતની જનતા અને તમારા મારા જેવા જનપ્રતિનિધિની સાથે સાથ પત્રકાર મિત્રો પણ જે દિવસે વિધાનસભામાં એન્ટ્રી માટે પાસ નક્કી થયા, જે દિવસે સોમવાર ને મંગળવાર સુધી મળવાનો ન મળી શકે એ નક્કી થયો, એ દિવસે જાગવાની જરૂર હતી તો આ દિવસો ના આવ્યા હોત. એનાથી હટીને મૂળ મુદ્દે તમને કહું છું, આજ જે અધિકારીઓ પોતાની સમજણથી સરકારના વિકાસની વાતો કરી રહ્યા છે, શું એ ગુજરાતને સમજી શક્યા છે? શું ગુજરાતની જરૂરતને સમજી શક્યા છે? શું ગુજરાતના પાણીદાર પ્રજાને નાપાણી કરવા માટે રૂપાણી જે રીતે અધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે એનાથી ગુજરાત પ્રભાવિત નથી? શું ગુજરાત દુખી નથી? હવે આપણા પોઈન્ટ ઉપર, હવે આપણા વાત પર આવીએ. તમે કોંગ્રેસની વાત કરી સાહેબ, કાલ હું કાલ અમારા ત્રણ લોકસભાની ચર્ચામાં હું બેઠો હતો, બધા શીર્ષ નેતૃત્વ સામે બેઠો હતો અને લોકલ જેટલા પણ સારા નેતાઓ બધા જેને જવાબદારી હતી ને જે હોદ્દે પ્રોટોકોલ પ્રમાણે આવતા બેઠા હતા સામે, ત્યારે મને યાદ છે કે વિક્રમભાઈ પણ ત્યાં મારા જોડે હાજર હતા. આજ પણ જયારે આ વિડીયો વાયરલ થયો ઓડિયો એના સમય ત્યારે એ ત્યાં અંદર પાર્ટીની મિટિંગમાં હતા વિક્રમભાઈ, એ ચાલુ હતો ત્યારે મેં તમારા જેવા 5-7 મિત્રો પત્રકારને કીધું ત્યાં છે ત્યાં અમને વાત કરી લો, તમે ઓડિયો ચલાવો જો, એના પહેલા એ જોઈ લો. અને એમણે સ્પષ્ટ કીધું, જો અમારી પાર્ટી છે ને એક લોકતાંત્રિક પાર્ટી છે, અહીંયા લોકતંત્રનો પ્લેટફોર્મ બહુ જ પહોળો છે, તમે તમારી વાત રજૂઆત કરવા માટે કોઈ પણ લેવલ પર ચર્ચા કરી શકો છો. હા, ક્યાંક મુદ્દાઓમાં જેમ એમણે કીધું કે મારે ચર્ચા કરી, મારા સિસ્ટમથી વાત કરી. હવે વાત આવે, તમારે 2 દિવસ પહેલા એક નેતા જઈને રાતોરાત ત્યાં મિનિસ્ટર બની ગયા. હવે વિચારો, ભારતીય જનતા પાર્ટી કેટલો બધું બીક અને ડરમાં જીવતી પાર્ટી થઈ ગઈ છે કે એને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કોંગ્રેસના નેતાગીરી લઈ જઈને રાતોરાત મિનિસ્ટર બનાવવા પડે છે. અને પાસ્ટમાં અમારા જ ઘણા નેતા અલગ પદુડા થઈને ત્યાં પહોંચી ગયા હતા અને આજ એમને 4-5 વાર રોમાં બેસવાની જગ્યા નથી મળતી. એટલે ક્યાંક બાર્ગેનિંગ, હું તો એમ કહું છું, કેટલો મોટો સોદો, ક્યારે તેને બાર્ગેનિંગ થઈ હશે કે રાતોરાત મિનિસ્ટર બનાવવાનો વારો આવ્યો અને ભારતીય જનતા પાર્ટીના 4-5 કિસ્મત ને કરે મને ભાજપને મત આપડે તો હું આંગરી કાપી નાખું, ભાજપને મત નહીં આપું, એ ટ્વિટર પર પેપર મીડિયામાં દોડાયેલું છે. એટલે જે માણસની માનસિકતા આ લેવલ પર જતી હોય એને તમે શું કરો? જો ઈશુદાનભાઈ, તમારા આખા મહામંથનમાં આ રાજ્ય, આ દેશ અને ગુજરાતી જ્યાં કે બસે એ લોકો એક વસ્તુ તો સ્વીકારી છે કે સુદાનજી જે બોલે છે એ કરે છે. રાજનીતિમાં તમે તો પત્રકાર મિત્ર છો, પણ રાજનીતિમાં આવા લોકોની જરૂરત છે. આજ જે રીતે આઈએસ ધારાસભ્ય બારે બેઠ અંદર કલેક્ટરે વાત કરી, મારે કેવું ન જોઈએ, પણ અગર હું એ જગ્યા હોત ના તો બારે હું અપાસ પૈસા કલેક્ટર ગેટના બારે, અને જ્યાં સુધી કલેક્ટર આવીને બારે માફી ના માંગત લખાણમાં ત્યાં સુધી અહીંયા ઉભો ના થત, મરી જાવ પડે તો મરી જાત. આ જનપ્રતિનિધિને લોકોને મત મળ્યા છે. આજ 2.5 લાખ થી 3 લાખ વધારાનો પ્રતિનિધિત્વ કરતા લોકોને અગર એક કલેક્ટર જે લોકોને ટેક્સના પૈસા પર જીતો તો ક્યારે નહીં ચાલે? કોંગ્રેસ વાત કરો સાહેબ, જનપ્રતિનિધિ વાત કરું, ભાજપ કોંગ્રેસ નહીં. હું કહું, પછી હું કહું, પછી જે રીતે એમના 3 ધારાસભ્યો એમની સરકાર હોવા છતાં, ચૂંકી અધિકારીઓનો કંટ્રોલ આ સરકાર પર છે, એ ભયના કારણે કઈ બોલી નહીં શકે અને હારાકારી કરવા જતા બરોડામાં. બરોડામાં રાજનીતિક હત્યા, પોતાના આત્મહત્યા કરવા જતા રાજનીતિક આત્મહત્યા, ત્યારે નીતિનભાઈ પટેલ જેવા આગળ આગેવાની લઈને અને આમાં મહેનત કરવી, જે પોતે નીતિનભાઈ આજ બહુ નક્કી નથી ક્યાં છે, કઈ બસ જવાના છે. એટલે આવી પરિસ્થિતિમાં ખરા અર્થમાં તમારો આજનો ઉદ્દેશ બહુ તમારી સાથે તો નહીં જાવે, આઈએએસ ને આઈપીએસ નહીં, નહીં મુદ્દો એ નથી સાહેબ. તમે બરોડામાં વર્ષોથી ચૂંટાઈ રહ્યા, આ યોગેશ પટેલ વર્ષો જૂના, યોગેશ પટેલ વર્ષો જૂના ધારાસભ્ય છે અને લોકોએ મત આપ્યા છે એમને, અને એ માણસ એમ કહેતો હોય, બિલકુલ ચૂંટણીની તૈયારીઓ ચાલે છે, બીજી બાજુ નારાજગીઓની તૈયારી ચાલે છે.
એક બાજુ અંદર કકડાટ એવો થાય છે કે ભાઈ બહારથી આવે છે ડાયરેક્ટ મિનિસ્ટર ને આંતન, અને કોંગ્રેસના પણ ધારાસભ્યો છે એ અમારી પ્રદેશ નેતાગીરી બરોબર નથી, અત્યારે આમ નથી તેમ નથી એમ કરી અને એક પ્રકારનો માહોલ બનાવી રહ્યા છે. એટલે આમાં સાચું શું છે, લાલચ અથવા તો પ્રદેશ નેતાગીરી સમજાવી નથી શકતી? અને જે રીતે ભાજપમાં જે અધિકારીઓવાળી વાત હતી તો બે વસ્તુમાં સાચું શું હશે? સૌથી પહેલા અધિકારી વાળી વાત કરશે, તમે જે વિડીયો બતાડ્યો મને બહુ અત્યંત ગંભીર લાગે છે. એ આપણે મોટા ભાગે કોઈ ઘટના ઘટે ને એટલે ઘટના ઉપર મારા સાહેબ રૂવાટા ઉભા થઈ ગયા ને, એટલે તમે મને સાંભળો અને મને તમે ટાઈમે આપજો. દાખલા કે અધૂર ત્રણ ને આપી દે તમને પાંચ મિનિટ પાંચ મિનિટ. એ એટલા માટે કહું છું કે આ એક ઘટના નથી, કોઈ પણ ઘટના જયારે ઘટે ત્યારે આવું વિજય થતું હશે એનું આપણને સમજ આવી જવી જોઈએ. રાજકીય ઈચ્છા શક્તિની કસોટી પણ આવી ઘટનાઓમાં થતી હોય છે. શાસન સારું છે ખરાબ છે નબળું છે મજબૂત છે તો એ આવી ઘટનાઓ જ્યારે બહાર આવે એના ઉપર કેવું એનું વર્તન રહે છે એ બી હોય છે. આ મને એવું લાગે છે હિમશીલાની એક ટોચ છે, જેણે વિડીયો શૂટ કર્યો છે એને લાખ અભિનંદન. પહેલી વસ્તુ, તમે ટેલિકાસ્ટ કર્યો તો તમને અભિનંદન. હવે આની અંદર એવું છે કે જો તમે રાજકીય ઈચ્છા શક્તિ હોય તો આ પ્રકારના અધિકારીઓને રાતોરાત એને જે પણ સજા થતી હોય એ દાખલા તરીકે માનો કે ટ્રાન્સફર, હું તો જો કે ટ્રાન્સફરમાં કન્સેપ્ટમાં નથી માનતો કારણ કે જે માણસમાં પ્રોબ્લેમ હોય બીજે જશે ન્યાય પ્રોબ્લેમ કરશે. એક મિનિટ મારી લિંક ન તૂટે એવું જોવો તમે, એટલે એ વસ્તુ પણ એક મેસેજ એવો જોવો જોઈએ કે આ નોકરશાહીની અંદર એ લોકો શાસકોથી ઉપર નથી જનપ્રતિનિધિ ઉપર નથી, આવો એક મેસેજ જોવો જોઈએ. બીજું, આ સરકારની અંદર 15 કે 20 વર્ષમાં જે ફરિયાદના સૂર વારે વારે ઉઠે છે કે નોકરશાહી વધારે પડતી આગળ વધે, લોકશાહીના કન્સેપ્ટની વિરુદ્ધ નોકરશાહી વધારે બળવાન છે, તો મને એમ છે કે આ એક ઘટના નથી, આવી ઘટનાઓ બધે બનતી હશે. અને આ કેન્સરનો રોગ જેમ પ્રસરે ને આ ચારે બાજુ પ્રસરેલો હશે એમાંથી એક હિમશીલાની ટોચ આ દેખાણી છે. તમે જો એમ કહેતો કે આ 3-4 મહિના પહેલાનો વિડીયો છે અને હજી જો એ જો મહાશય ત્યાં જ બેઠા હોય તો મને એમ છે કે એ સરકાર માટે શરમજનક બાબત છે. પહેલી વસ્તુ બરાબર છે, એક પણ મેસેજ આનાથી તમે જનપ્રતિનિધિઓને નબળા કરો છો, લોકોના અવાજનું તમને કોઈ કેર નથી, આનું ખૂબ કહી શકાય. આ એક વાત. બીજું, જનપ્રતિનિધિઓ તમને જો આજે 2-3 મહિના પછી એવું કહેતા હોય કે ના કોઈ નથી તો કાં તો એ બી કાચના ઘરમાં રહેતા હોય છે, કાં તો એ બી પાટલા બાણે શિસ્તમાં થઈ ગયું, એને સલાહ મશવરા કરી લીધા હતા, સાહેબ એ બી નપાણિયા કહેવાય જે પ્રતિનિધિઓ એ પ્રકારના વર્તનમાં પોતે કાં શરણાગતિ સ્વીકારી લેતા હોય કાં તો એના સિદ્ધાંતિક સમાધાનોની અંદર ફરી જતા હોય, જેને પ્રજાનું હિત હૈયે વરેલું હોય. જો સિદ્ધાંતિક વાત લઈને કહો, કલેક્ટર શું કોઈ પણ એસે ચાહે કોઈની હિંમત બીજી કોઈ વસ્તુ, અરે એક નાગરિક પાસે આ બંધારણે એટલો પાવર આપેલો છે કે ઉભો રહીને ટટ્ટાર થઈને વાત કરી શકે તો આને સાંભળવું પડે. ધે આર બાઉન્ડ બાય ધી કોન્સ્ટિટ્યુશન, ધીસ ઇઝ માય ફાઇનલ વર્ડ, સમજા? અને હા, વિવેક કોઈએ અહીંયા ચૂકવ્યું એવું તમે વિડીયો નથી બતાડ્યું, કોઈએ મારા મારી પર ઉતર્યા એવું નથી બતાડ્યું, એટલે હું મારું આકલન કહું છું. એક વાત વાત કરી હવે, એટલે ધીસ વોઝ વેરી અનફોર્ચ્યુનેટ અને ગુજરાત માટે શરમજનક આ ઘટના હતી, ગુજરાત સરકાર માટે શરમજનક ઘટના કહેવાય. અને હજી જો એ મહાશય ત્યાં બેઠા હોય તો સમજવાનું કે આ સરકારની રાજકીય ઈચ્છા શક્તિ કેટલીક બાબતોમાં જે નબળી પડે છે અને આક્ષેપો થાય છે એને સમર્થન મળે છે. હવે વાત કરીએ આપણે આમની કોંગ્રેસની વિસર્જનની, નવસર્જન ને વિસર્જનની વાત જે છે બરાબર, એક વિક્રમ માડમની આજે તમે બતાડ્યો. વિક્રમ માડમ વર્ષોથી એક પીઢને અનુભવી નેતા છે, એમાં તો કોઈ ના નહીં કહી શકે. બીજું, ઓડિયોમાં એવું સંભળાય છે કે ના હું ભાજપ જોઈન્ટ નથી કરવાનો, તો એક એનું કમિટમેન્ટ છે. જે માણસ વિચારધારાને વળગેલા હોય, જે માણસ વર્ષોથી પ્રજાના મતથી ચૂંટાયેલા હોય એવો ઇતિહાસ ધરાવતા હોય, જે માણસ હજી છેલ્લી ચૂંટણીમાંય જીત્યો હોય એટલે એ વિશ્વાસ હજી અખંડ છે એમ સમજી લો. અને બીજું, એ જ્યારે પક્ષના ફોરમ પર વાત કરતા હોય, એને મેં જોયું તમારા રિપોર્ટરને એમ પણ ન કીધું કે કેટલીક વાર તમે ફોરમ પર જ કરશું તમને ન કહેવાય, આઈ એપ્રિશિએટિવ. આ જનપ્રતિનિધિ જ્યારે દાખલા કે એ પક્ષની વાત, પક્ષની વેદના, પક્ષની ફરિયાદ પક્ષના ફોરમમાં કરવા માંગતા હોય તો મને એમ છે કે એ બહુ ઉમદા લોકપ્રતિનિધિ કહેવાય. આ એક મારી વાત. બીજું, જે કૈલાસભાઈએ કીધું કે ભાઈ કે ના અમારે ત્યાં બહુ અત્યંત લોકતાંત્રિક વ્યવસ્થા છે, હું નથી માનતો કે આ પ્રકારની લોકતાંત્રિક ને છે ને લોકો આદરથી જોતા હોય. આ એકદમ એમનું નબળું પાસું કહેવાય કે જ્યાં લોકોનો આદર જ ન વધે એ પ્રકારની તમે જે બારોબાર ગમે બોલો મંડો સેજા થાય છે, એટલે એ લોકતાંત્રિક પ્રક્રિયાની વ્યાખ્યામાં નથી આવતું. આમાં પ્રોબ્લેમ એવા છે ઈશુદાનભાઈ કે તમે જુઓ ચૂંટણી વખતે કોંગ્રેસ બહુ સરસ રીતે રાઈઝ થઈ હતી અને લોકશાહીમાં જરૂર છે, આપણે ઈચ્છીએ કે સબળ વિપક્ષ આ ગુજરાતમાં હોય તો જ જનતાને, હું નથી ઈચ્છતો કે 150 થી વધુ કોઈ ભાજપ લઈ જાય કે 150 થી વધુ કોઈ કોંગ્રેસ લઈ જાય, હું બિલકુલ નથી ઈચ્છતો વ્યક્તિગત. હું એવું માનું છું કે બંનેને ક્યાંક ને ક્યાંક બેલેન્સ સમતુલા એવી હોવી જોઈએ કે પ્રજાના પ્રશ્નોની એક પ્રેશર રહે.
ત્યારે અશોક ગેહલોત જેવા પીઢ નેતા હતા, ભલે રાહુલ ગાંધી તો ટોપ નતા, પણ અશોક ગેહલોતે અહીંયા આગળ જે સિનિયરોનો સારામાં સારો ઉપયોગ કર્યો, આપણે જે સિનિયર હેરરકી હતી 10-1 જણાના નામ આપણે બોલતો નથી, પણ એ જે હોય તો એનો અનુભવ કામ આવ્યો, એનું કેટલું રીતે પોતાનું અનુભવ સાથે અભ્યાસ અને લોકસંપર્ક જે હતું વર્ષોથી. હા, એના એક ડ્રોબેક હતા કે ભાઈ લોકો 20-20 વર્ષથી એકના એક નેતા જોતા હતા, એની એક ઇન્કમન્સી આવી હતી, તો એ લોકોનો અનુભવ કામમાં આવતો હતો, એની સાથે સાથે લોકોમાં આશા જાગે એટલે યુવા પેઢીને બી જોડ્યા. આ એક સ્ટ્રેટેજી સારી હતી, પણ અનફોર્ચ્યુનેટલી ચૂંટણી એ વખતે સામે હતી એટલે એ લોકો બી એક તાતળે બંધાઈ રહ્યા. હવે એવું લાગે છે કે આ જે નવી નેતાગીરી છે એ નબળી અને અપરિપક્વ સાબિત થતી જાય છે, એના વચ્ચે સંપર્ક. આઈ વિલ શોર્ટ વિદ ઇન 1.5 મિનિટ, અડધી મિનિટ. તો એ જે નબળી નેતાગીરીનો દેખાય છે કે એ સંપર્ક નથી, સંવાદ નથી, અને એના કારણે જો એક પછી એક આવા નેતાઓ આવતા હોય તો મને એવું લાગે છે કે આ બાબતનું અંદર બહુ ગહન ચિંતન થવું જોઈએ. આમાં કોઈ સત્તાની ખેંચતાણમાં એવો મુદ્દો હું નથી જોતો. હા, અપરિપક્વ નેતા, પરિપક્વ નેતાઓ જો આવા રીતના જો વેદના કરતો એટલે બહુ ટોપ પ્રાયોરિટી આપી જોઈએ, હું એવું માનું છું. બિલકુલ. હવે બીજી વાર તમે પૂછો ત્યારે આગળની વાત કરીએ. બિલકુલ. પણ આપ ત્રણેયની જો અનુમતિ હોય તો એક ચિરાગ કાલરી અને બ્રેક પછી ફોનમાં જોડીએ, જો કારણ કે ડિબેટ બીજા ઉપર છે એટલે હું નથી માનતો કે આ વિડીયો ઉપર જઈએ, પણ આપની જો પરવીન હોય તમે અત્યારે તો બી કે જે તમે અત્યારે ચીફ સેક્રેટરી હું બહુ નહીં નહીં સાહેબ હું છે ને બહુ જ મેં કીધું ને કે હું એ પહેલા એથિક્સમાં એ પહેલા તમે જવાબ આક્ષેપો કર્યા એના જવાબ આપી દેજો કૈલાસભાઈએ એના જવાબ આપી દેજો એની વાત કરો. ઓકે, વિરામ લઈ લો. વિરામ લઈ લો. દર્શક મિત્રો, વિરામ બાદ આપણે જઈએ છીએ. ત્રણેય મહાનુભાવ અનુમતિ આપી છે તો જે ધારાસભ્યો છે એમાંથી એકનું, કારણ કે મેં ફોનો સાંભળ્યો ને તો મને થોડું હર્ટ થયું હતું એટલે ફરીથી હું એકવાર લગાડવાની કોશિશ કરું છું કે ભાઈને આપણે જોડીશું એમએલએને, ચિરાગભાઈ અથવા તો પ્રવીણભાઈ મુછડિયા છે. મારે સમજવું છે ખરેખર શું બન્યું હતું, કારણ કે આવી રીતે એક અધિકારી આપણા ધારાસભ્યોને, આપણો અધિકારી પણ આપણા જ છે, એને પણ સેલ્યુટ કરી છે સારી કામમાં અને ઈમાનદારી હોય એમાંય કોઈ નવાઈ નહીં, પણ મુદ્દો એ છે કે વે હતો એ ખોટો હતો. અને પછી આપણે ત્રણેય મહાનુભાવને પણ સાંભળીશું. વિરામ. મેં આ ત્રણેય મહાનુભાવોની વિનંતી એટલે મેં લઈ લીધી છે રજા, કારણ કે મારી ચર્ચા બીજી હતી, પણ આ વિડીયો મને થોડો ધ્રુજાવી નાખે એવું હતું એટલે પ્રવીણભાઈ મુછડિયા આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય જોડાયા. પ્રવીણભાઈ, મારે સમજવું છે ખાલી, પહેલાં તો આપનો વીટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે, પણ મારે સમજવું છે કે એ દિવસે ખરેખર આપણે આટલી હદે કલેક્ટર ખખડાવી રહ્યા છે ખરાબ ભાષામાં, એનું શું કારણ હતું? સૌથી પહેલા તો સાહેબ તમને એ કહું કે પોલિટિશિયનની સમાજમાં ખરાબ ઇમેજ ઉભી ન થાય એટલા માટે એ બુદ્ધિજીવી અને ક્લાસ વન અધિકારી છે, એટલે મેં એનું ઇન્સલ્ટ એટલા માટે નથી કર્યું. નહીં કે કોઈ રાજકીય મારી પાસે સૂઝબૂઝ નથી કે મને પૂરેપૂરું ખ્યાલ છે કે હું જનતાનો પ્રતિનિધિ છું, હું ધારું તો એને ત્યાં ખુરશી ઉપરથી ઉઠાડી મૂકત, પરંતુ એક સજ્જન અને કોંગ્રેસી હોવાને નાતે મારી સહનશીલતા મેં પૂરેપૂરી જાળવી છે, કારણ કે મને ખ્યાલ છે લોકોની ઇમેજ ન બગડે, કોંગ્રેસી તરીકે મારી ઇમેજ ના બગડે. જો કદાચ મેં એનું અપમાન કર્યું હોત ને તો મેસેજ એવો પણ જાત કે કોંગ્રેસી કલ્ચર આ ટાઈપનું છે, એટલે મેં એનું અપમાન નથી કર્યું. બીજા નંબરની વાત છે, જી સર, બીજા નંબરની વાત છે સર, કે એ દિવસે દલિતોના બાબતે એક અમારું ત્યાં આવેદન પત્ર આપવાનું હતું. કલેક્ટર સમજા વિચાર્યા વગર આ બારણેથી આવ્યા ને તે બારણેથી આવ્યા ને વાય એમ કે તમે કેમ પૂછ્યા વગર આવ્યા, તો એ બેહુદા વર્તન અને એના ઉપરથી મને એવું લાગતું હતું કે આની મેન્ટાલિટી છે કે હું જો પૂરેપૂરો સભાન અવસ્થામાં હું આક્ષેપ કરું છું કે આની મેન્ટાલિટી દલિત વિરોધી છે, ત્યારે મને એની પ્રતીતિ થઈ હતી. અને છતાં પણ એક આપણી જે શાંતિ ભૈરું જે વાતાવરણ જળવાય ત્યારે દલિતો એકદમ આક્રોશમાં હતા, અને જો હું એ સમયે મેં સંયમ ન જાળવ્યો હોત તો એ કલેક્ટર અને શાસન વ્યવસ્થા ખોરવાઈ જાત. પણ શાસન વ્યવસ્થા ખોરવાય નહીં, સમાજ વ્યવસ્થા ખોરવાય નહીં, અને લોકો શાંતિ અને સુલેહથી રહી શકે એટલા માટે મેં એને રાજકીય મેં એને એને મોડ નહોતો આપ્યો. હું ધારત તો એને રાજકીય મોડ આપી અને આ કલેક્ટરને હું પાણીચું પણ પકડાવી શકત, પણ મેં એવું નથી કર્યું. એક કોંગ્રેસની કલ્ચર તરીકે મારી જવાબદારી શું છે મેં, પણ મને દુઃખ એ વાતનું છે કે આઈએએસ અધિકારી બુદ્ધિજીવી પોતાની ભાન ભૂલી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આવું વર્તન. હમણાં એના પહેલા હું તમને દાખલો કહું, ડીડીઓ મહાશય ડીડીઓ હમણાં બેનશ્રી આવ્યા, તો એ પણ એક મહિલા હતા, હવે એક મહિલા સાથે અમારે કેવી રીતે ગેરવર્તન કરવું, એને પણ આવા બેહુદ્દા સવાલો કર્યા, ત્યારે આ શાસન વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના પ્રવીણભાઈ આવી રીતે ચલાવી કેમ લો છો? આપણે પ્રજાના પ્રતિનિધિ છીએ, આ લોકો આપણા ટેક્સના પગાર ઉપર સાહેબ આ પગાર લે છે.
માની લો કે એ દિવસે તમે ના કર્યું, તમારું તમને અભિનંદન ચાલો, કારણ કે બધા લોકો હોય અને આપણે કદાચ ઉશ્કેરાઈએ તો લોકો આપણે ઉશ્કેરાઈએ અને શાસન વ્યવસ્થા ખરાબ થાય. તમે ખૂબ 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 અભિનંદન, કારણ કે ચિરાગભાઈ કાલરિયાને તો મારે ફોન ઉપર લાઈન ઉપર જોડવા હતા પણ એ તો ફોન કાપી નાખે છે ત્યારે એવું કહ્યું કે મીટિંગમાં છું. ખરેખર મને એનો ફોનો મેં સાંભળ્યો હતો ને 6:30 વાગે ત્યારે મને બહુ દુઃખ થયું હતું કે ના ના કલેક્ટર સાહેબનો વાંક નહોતો, આમાં કલેક્ટર સાહેબનો વાંક ચોખ્ખું દેખાય છે એટલે મેં ફરીથી જોઈન્ટ કર્યા છે. પણ મારે પ્રવીણભાઈ એ સમજવું છે કે એકવાર આવા અધિકારીઓને તમે જો તમે એને એને દેખાડશો નહીં ને હરીશો સાહેબ, તમારે સીએમ ને રજૂઆત કરવી જોઈએ. જમ ઘર એક દિવસે તમારે સીએમ ની સામે ઉપવાસ ઉપર બેસવું પડે તો બેસવું પડે, આપણે આંદોલન એવી રીતે નહીં પણ સિસ્ટમેટિકલી રજૂઆત તો કરી શકાય ને. કારણ કે મને જો આટલી ધ્રુજારી વિડીયો જોઈને લાગતી હોય સાહેબ એક પત્રકાર તરીકે કે સમાજમાં એક કોઈ સામાન્ય માણસને કોઈ અધિકારી આંગળી ચીંધે ને તો મારા રૂવાટા અહીંયા પેલા ઉભા થઈ જાય છે. તમે તો ધારાસભ્ય, જનતાનું અપમાન છે આપણે જાણીએ છીએ અને જનતાનું અપમાન થાય તો મને પણ દુઃખ થાય, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થા અસંવેદનશીલ છે મને એટલી પૂરેપૂરો ખ્યાલ છે કે કદાચ આની રજૂઆત ઉપર ક્યાંય પણ કરવામાં આવે તો આંખ આડા કાન જરૂર કરવામાં. વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉઠેલા છે કે તમારી જે નોકરશાહી છે એ બેલગામ છે, નોકરશાહી કોઈ પણ ચૂંટાયેલા, અને એ મારી વાત નહીં, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ કોઈ જવાબ નથી આપતા. એવું નહીં આ પહેલી વખત, હમણાં જે રાજકીય વિશ્લેષક સુધીર સાહેબ બેઠા છે એની વાત ને હું રદિયો આપું છું. એ બહુ મેં ક્યારનો આપનો સાહેબનો હું આ કાર્યક્રમ જોઉં છું, ઘણા આવા પ્રતિનિધિઓ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આ લોકો એમ કહી દે ગેટ આઉટ ફ્રોમ હિયર, એવું નથી કે કોંગ્રેસના, કારણ કે એ પણ સાહેબ હું તમને કહું છું કે એક એક વિડીયો મને આપો આ અધિકારીઓને એના ઘર ત્યાં દેખાડી દઉં તો હું તો હું સમજી લેજો તમે વીટીવી નો એડિટર નહોતો. થેન્ક યુ. એટલે હું સાહેબ એમ કહેવા માંગુ છું કે આ વાત છે ને તમામ રાજકારણીઓ જાણે છે અને અમે તો જયારે પ્રવીણભાઈ કઈ વાત સાથે આપ અસંમત હતા જરા મને કહેશો એટલે આપણે વાતચીત કરીએ. હમણાં તમે રદિયો આપવું જે કીધું કઈ બાબત સાથે આપ અસંમત છો? સુધીર સાહેબે હમણાં જે ડિસ્કસ કરી કે આ પહેલો વિડીયો કદાચ આ બહાર આવ્યો હોય છે શૂટિંગ કરી અને લોકોમાં હાઈલાઈટ કર્યું એ વાત એને કરી એ બરાબર છે, પણ આવું આ પૂર્વે પણ બનતું હશે અને અવારનવાર નોકરશાહી બે લગામ છે એમ સુધીર સાહેબ નું કેવું છે અને એ ખરેખર નોકરશાહી જે છે ટીડીઓ હોય ડીડીઓ હોય કલેક્ટરો હોય એ ઉપરથી જાણે શાસક પક્ષની જે પરમિશન લઈને એમ કહેતા હોય કે અમે આ પ્રકારે શાસન કરશું, તમે અમારું બેકગ્રાઉન્ડ કે બેકપીઠ કે તમે અમારું પીઠબળ બનીને ઉભા રહેશો, તો એમાં કદાચ ભારતીય જનતા પાર્ટીના લોકો કે શાસક પક્ષો એવું કીધું હોય કે તમે તમારે ચલાવો અમે તમારી સાથે, તમારા ભાઈ તરીકે હું તમને તમારી સાથે છું ગમે ત્યારે. કોઈ પણ અધિકારી આવી રીતે તુખાઈ પડે, જો આપણે ક્યારેય કાનૂન તોડવાનું નહીં, આપણે ક્યારેય ખરાબ વર્તન કરવાનું નહીં, એ શરતો હું કહી રહ્યો છું, કારણ કે શાસન વ્યવસ્થા બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ગુજરાતના તમામ મંત્રીઓ જોતા હોય તો અપીલ કરું છું કે એકવાર તમે એવી મીટિંગ લો અને તમામ આઈએસ આઈપીએસ ને મીટિંગ લો અને એવું કહો કે તમે જે કામ કરી રહ્યા છો એ જનતાના નોકરશાહી છો, નોકર છો જનતાને. તમે સાહેબ કે છે જનતાની મોટપ છે સાહેબ, ક્યાંય કાયદામાં લખેલ નતું કે કલેક્ટરને સાહેબ કહો, ભાઈ કહી શકાય. અને બીજી વસ્તુ તમે એવું કહો કે ભાઈ તમે કામ કરવા માટે ત્યાં મોકલીએ છીએ ને પગાર તમે એના પરસેવાની કમાણી, એક ખેડૂત અહીંયા લઈને ઉપર આવતો હોય ને પોટલી લઈને સાહેબ એના પરસેવાની કમાણીના ટેક્સના પૈસે તમે અહીંયા જલસા મારો જલસા નહીં કામ કરો છો, તો તમને હું તમામને કહીશ કે તમે તમારી કામગીરી યોગ્ય રીતે નિભાવો એવું મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ લઈને કહેવું જોઈએ, હું તો એમ કહું છું ચીફ સેક્રેટરીએ કહેવું જોઈએ અને તમામ આઈએસ આઈપીએસ નું એક જ્ઞાન થવું જોઈએ કે ખરેખર આપણે આમના નોકર છીએ, એટલે કે કામ કરીએ છીએ સાહેબ, અને એ વસ્તુ બંધારણમાં છે. અને તમામને અપીલ કરું છું કે આવું હોય તો વિડીયો મને મોકલજો, વીટીવી આપની ચેનલ છે જનતાની ચેનલ છે, ભા ખોટું નહીં, બ્લેકમેલિંગ નહીં, ખરાબ નહીં, તમારે કામ કરાવવા જાઓ અધિકારી પાસે ખોટા અને અધિકારી ન કરી દે તમે વિડીયો બનાવો એવું નહીં, એવા અધિકારીઓને ઈમાનદારને પણ આપણે સેલ્યુટ કરવું, પણ કોઈને કોઈ ખોટી રીતે ભરાવવાના નહીં, એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. હવે અનિલભાઈ તમે ઈશુદાનભાઈ આમ તો આપણી ચર્ચા કોંગ્રેસના નવસર્જન ના વિસર્જનની છે પણ મેં આપની પરવાનગી લઈને આગળ છતાં પણ પ્રવીણભાઈને મેં સાંભળ્યા એની પહેલા જે બીજા એમના ધારાસભ્ય હતા કિરણભાઈ કે શું નામ એમનું ચિરાગભાઈ મેં 6:30 એ સાંભળ્યા છે. મને લાગે છે કે એક તો આ 3 મહિના જૂનો વિડીયો છે, પ્રવીણભાઈ હવે એ દોષ ભારતીય જનતા પાર્ટી ઉપર નાખવા જાય છે
તો મારો પ્રશ્ન છે કે આ ત્રણ મહિના સુધી પ્રવીણભાઈએ શું કર્યું? નંબર વન. નંબર ટુ, પ્રવીણભાઈ ચૂંટાયેલા ધારાસભ્ય છે. હું સન્માન સાથે કહું છું કે કદાચ જે તે સમયે જે ડેલિગેશન લઈને જે ગયા હતા એ મેં જોયું છે, તો એ ડેલિગેશન વખતે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે કદાચ પ્રવીણભાઈએ સારું વર્તન કર્યું, અભિનંદન આપજો એમણે કહ્યું હોય તો. પરંતુ 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 એ જ અધિકારી સાથે બીજા દિવસે એ બંને ધારાસભ્યો ત્યાં જઈ શકે છે, મળી શકે છે, એ અધિકારીનો જવાબ માંગી શકે છે. નંબર થ્રી, પ્રવીણભાઈ ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમણે ભારતીય જનતા પાર્ટીને દોષ આપવાના બદલે એમને ખબર હોવી જોઈએ કે આની રજૂઆત એમણે મુખ્યમંત્રીને કરવી જોઈએ, એ કરવી જોઈએ. બીજું, નંબર ફોર, આ પ્રવીણભાઈ ધારાસભ્ય ઉછડિયા સાહેબને ખબર હોવી જોઈએ કે વ્યવસ્થા તંત્રમાં, બ્યુરોક્રેસીમાં ચીફ સેક્રેટરી એ સૌથી મોટું પદ છે. એમણે ચીફ સેક્રેટરી ને ત્રણ મહિના દરમિયાન રજૂઆત કરી. નંબર પાંચ, શું પ્રવીણભાઈની કોઈ નબળાઈ હતી કોઈ એવા કામોની કે જેથી એ કલેક્ટરને કંઈ કહી શકે એમ નહીં? મને લાગે છે કે આખા વિષયમાં જો આખું જે રીતે આપણે જોઈ રહ્યા છે એ જ વિષય હોય તો એમણે જે તે જગ્યાએ રજૂઆત કરવી છે. નંબર ટુ, હવે આપણે આપણી આપણી મુખ્ય જે ચર્ચા છે કોંગ્રેસનું વિસર્જન, અને મારા મારા મિત્રએ ઘણું બધું આગળ, લગભગ હું ઘડિયાળ જોતો હોઉં છું આપના ત્યાં, તો એમણે સાત સાત મિનિટ બોલ્યા છે. હું એટલું કદાચ સમય નહીં લઉં કારણ કે હવે નવ વાગવા આવ્યા છે. પ્રશ્ન એ છે કે શા માટે કોંગ્રેસનું વિસર્જન થઈ રહ્યું છે? સાહેબ, કોંગ્રેસમાં જે રીતે સુધીરભાઈ કીધું, પાંચ ટર્મ, છ ટર્મ, સાત ટર્મ, વર્ષોથી જેણે આખી જિંદગી કોંગ્રેસમાં કાઢી છે, એ કોંગ્રેસના ધારાસભ્ય હોય, સંગઠનના લોકો હોય, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છોડી રહ્યા છે. કારણ કે રાહુલ ગાંધી નેતૃત્વ આપી શક્યા નથી. રાહુલ ગાંધીને જે દિવસે સોનિયાજી બીમાર પડ્યા અને એમના ઉપપ્રમુખ હતા અને પછી ધીમે ધીમે પ્રમુખ બનાયા, અને આખા દેશમાં જે રીતે રાહુલ ગાંધી પોતે કોંગ્રેસને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે, એમાં આખા દેશમાં ધીમે 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 ગ્રેજ્યુઅલ કોંગ્રેસનું વિસર્જન થઈ રહ્યું છે. બીજું કે આપ જો કે યુવાનોને લીડરશીપ આપવી જોઈએ, ખૂબ સારી વાત છે. ભાજપ અને કોંગ્રેસમાં ફરક તમે જુઓ કે કોંગ્રેસમાં યુવાનને પ્રદેશના પ્રમુખ બનાયા, એ પછી આખી જે કોંગ્રેસની ડિસ્ટ્રક્ટરની જે સ્પીડ છે એકદમ વધી ગઈ. તમે કુંવરજીભાઈ બાવળિયા હોય કે વિક્રમભાઈ માડમ આજે જે કહી રહ્યા છે, સાહેબ આજે પણ સાબરકાંઠામાં જિલ્લા પંચાયતમાં એમના 6 થી 7 સભ્યો કોંગ્રેસ છોડવાની વાત કરી. 5 જિલ્લા પંચાયત તૂટી તો એમાં લોકોએ કોંગ્રેસ છોડી દીધી. ભૂતકાળમાં રાજ્યસભા પહેલા લગભગ 14 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. જે કોંગ્રેસ દ્વારા શંકરસિંહ વાઘેલા ચીફ મિનિસ્ટર હતા, વિપક્ષના નેતા હતા, કોંગ્રેસના પ્રમુખ પણ હતા, એ શંકરસિંહભાઈ વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી. ઓફકોર્સ બીજા પક્ષમાં જોડાયા નથી. તો કોંગ્રેસનું આ ડિસઇન્ટિગ્રેશન જે થાય છે, એમાં જે ટ્રાન્સફોર્મેશન ઓફ લીડરશીપ કોંગ્રેસમાં યુવા નેતૃત્વ કરવા માટે રાહુલજી પ્રયત્ન કરે છે, પરંતુ ટ્રાન્સફોર્મેશન ઓફ લીડરશીપ જે છે એની પ્રોપર ઇન્ટિગ્રેશન સાથે થતી નથી, અને એટલા જ માટે આ કોંગ્રેસનું ડિસઇન્ટિગ્રેશન થાય છે. બીજું કે કોંગ્રેસ એ કોઈ આઈડિયોલોજી વાળી પાર્ટી નથી. કોંગ્રેસ જ કહે છે કે અમે તો આઝાદીના આંદોલનમાં, એટલે આંદોલનમાં ઉભી થયેલી પાર્ટી છે. તો હવે હું નાનકડી બ્રેક લઈ લો. તમે બ્રેક લેશો તો મારી વાત તો રહી જ ગઈ, કારણ કે કૈલાસભાઈએ તો ઘણા બધા રાજકીય ઓબ્ઝર્વેશન કર્યા છે. તમે એટલો સમય એનાથી 2 મિનિટ. પણ દર્શક મિત્રો, જામનગર કલેક્ટરને પણ કંઈ કહેવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આવશે, આપ મારો સંપર્ક કરી શકો છો, આપની વાત પણ મૂકી શકો છો. કારણ કે આપનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો આપ કદાચ ફોન નહીં પણ ઉપાડ્યો, જે પણ હોય મને ખબર નથી. પણ કોઈને એમ ન થાય કે અમને તક નથી મળતી. VTV આપ બધાની ચેનલ છે. મારો ઉદ્દેશ્ય સારો સમાજ વ્યવસ્થાપનનો છે સાહેબ. ન શાસકનો વિરોધ, ન વિપક્ષનો સપોર્ટ. ન વિપક્ષનો વિરોધ, ન શાસકનો સપોર્ટ. આપણો માત્ર ઉદ્દેશ્ય સારું વ્યવસ્થાપન, સારી વાત, સારી જનતાની હિત, અને એનાથી નિસ્વાર્થ ભાવે સાહેબ. કોઈ મારું સ્વાર્થ નથી, માત્ર તમારા આશીર્વાદ સિવાય. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. અનિલભાઈ 30 સેકન્ડ. હું જે વિસર્જનની વાત કરતો હતો રાહુલ ગાંધીના નેતૃત્વમાં, સાહેબ આ રાહુલ ગાંધી JNU માં કનૈયા કુમારના ઉમર ખાલી જોડે જઈને બેસી ગયા હતા, જે દેશ વિરોધી લોકો છે, અફઝલની જે વર્સી પર ભેગા થયા હતા. આ પ્રકારનું નેતૃત્વ હોય એટલે મારી કહેવાની વાત એ છે કે જે સિનિયરો છે કોંગ્રેસના, એ બધા રાહુલ ગાંધીના નેતૃત્વમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે, અને એ એક બીજું કારણ છે કે જેથી સિમ્પલ ડોક્ટર સાહેબને સમજાવી દો. 1 મિનિટ સાહેબ, કે જો જો ઉંમરની વાત તમે 30 સેકન્ડ ના આપી, મને એક્ચ્યુઅલી 70 સેકન્ડ આપી. શું
अगर एक खोटा छे जेनी वात के कन्हैया कुमार नहीं तो हजू इने पर एफआईआर केम दाखल नहीं करे तुम्हारी सरकार एफआईआर से जामीन पर छे भाई नहीं 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 अरे जामीन पर छे साहब एनी ऊपर तुम एक दिन चर्चा तुम्हारा आंकड़ा चेक कर लो उमर खाली पर चर्चा रखो कन्हैया कुमार पर गुलाम नबी आजाद होए कन्हैया कुमार के कांग्रेस ना बदान सलमान खुर्शीद होए पाकिस्तान की भाषा बोलवा वाला लोगों ने राहुल गांधी के को करे छे इतना माटे कांग्रेस ना लोगों जो जो अनिल भाई ने लागतू है कि इमना आईएएस ऑफिसरो साहब जामीन पर छे भड़वा तैयार नथी उमर खाली जामीन पर छे एवा केस मा कैलाश भाई उमर खाली जामीन पर छे एवा केस मा अने अने कोर्टे जामीन आपे एफआईआर तो થઈ છે 30 સેકન્ડ આજે ખરેખર તો રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ જો અનિલભાઈ એ માનતા હોય કે એમના આઈએએસ ઓફિસર કંટ્રોલમાં નથી ને વ્યવસ્થા પ્રમાણે નથી ચાલતા કે પછી જોઈ હમણાં એમને લાગણી પર ઉભી થઈને માટે તો સુઓ મોટો જેમ સુપ્રીમ કોર્ટ કા હાઈકોર્ટ કામ કરે છે એમ પ્રમાણે આ પોતાના પાર્ટીના સીએમને આ વાત કરે અને એ આઈએએસ ઓફિસરથી ખુલાસો માંગવામાં આવે કારણ કે એમને એટલી જ સરકારી પક્ષની જવાબદારી હોય કારણ કે ધારાસભ્ય એમ કીધું સંબંધિત ધારાસભ્ય કે આમને સરકાર વિરોધમાં ધારાસભ્યનું કામ ન કરવાનો પણ ત્રણ મહિના સુધી રજૂઆત કેમ નથી કરી સીએમ ને કે ચીફ સેક્રેટરી કરો ને આખી વાત માં એટલું જોવાનું છે હકીકત જો આપણે એક તો ગુજરાત છે ગુજરાતી પ્રજા સાંસ્કૃતિક રીતે બી આજ સુધી કોમર્શિયલ ગણાતી છે શાંતિની બાબતમાં એનું નામ છે બરાબર તો તમે અહીંયા શાસનતંત્ર હોય વહીવટીતંત્ર હોય કે નાગરિક હોય બધાએ બંધારણની મર્યાદામાં રહીને રહેવું જોઈએ વહીવટીતંત્રને પણ એટલો જ વિવેક આપવો જોઈએ અને એ લોકોને એવી રીતના કામ કરવા દેવું જોઈએ તો આપણે એને દાખલ કરીએ નોકર એટલે નોકર છે એમ તમારે એવું નહીં પણ એને આપણે સહકાર આપીએ નાગરિકોએ નાગરિક બીજું શાસન છે શાસનની પાસે એટલી પૂરતી જવાબદારી છે એની સંવેદનશીલતા પારદર્શકતા એટલી જ મજબૂત હોય છે અને નાગરિકો નાગરિકોએ સપોર્ટિવ રહેવું જોઈએ આમાં કુલ મળીને ભોગ નાગરિક બનતા હોય છે પ્રજા બનતા હોય છે એટલે દરેક પોતાની મર્યાદામાં રહે એટલે કર્તવ્યની સાથે અધિકાર બંને વસ્તુની સંતુલન આવે એક મિનિટ અને આ છે ને બહુ નાગરિક થી લઈને મુખ્યમંત્રી સુધી બધાની સામૂહિક જવાબદારી છે જેમાં શાંતિ અને વિકાસ ની યાત્રામાં આપણને સફળતા મળે ઓકે હવે હું એવી વાત કરીશ બધાને કે એક ખરેખર તો એવો નોટિફિકેશન બહાર પાડવું જોઈએ સરકારે કે હવે સાહેબ કોઈને નહીં કહેવાનું ભાઈ કહેવાનું અથવા બહેન કહેવાનું તો કેવું રહે આપણું ગુજરાતની સંસ્કૃતિ છે તો ભાઈને બહેન કહેવાય કે ભાઈ કલેક્ટર ભાઈ પીએસઆઈ ભાઈ પીઆઈ ભાઈ એક માનસિકતા છે ને જે અંગ્રેજ જમાનાની સાહેબની એ નીકળી જાય એટલે હું એવું અપીલ કરીશ કે જો આવું કોઈ પગલું લાલ લાઇટમાં વીઆઈપી કલ્ચરનું ડાઉન કર્યું તો સાહેબ કલ્ચર પણ કરી નાખીએ તો અપીલ કરીશ વિપક્ષ ને પણ એક સીએમ ને લખે અને બહેન હોય કે ભાઈ હોય અને સામાન્ય રીતે નાગરિક એટલે હું વિપક્ષ ને પણ અપીલ કરીશ અનિલભાઈ ને પણ અપીલ કરીશ એ પણ એમના પાર્ટી ને કહે વિપક્ષ ને કહીશ કે તમે એક મસ્ત તમારા વિપક્ષના જે મુખ્યમંત્રી બન્યા લોક સરકાર લોક સરકારના મુખ્યમંત્રી પરેશભાઈ ધાનાણી લોક સરકારના મુખ્યમંત્રી આમ ન બને એટલે આમ બની ગયા વાંધો નહીં બહુ સારી વાત પણ એ પણ લખીને આપે કે ભાઈ આપણે ભાઈ કલ્ચર ઉપર જઈએ સાહેબ કલ્ચર કાઢી નાખીએ આમાં શું ખબર છે પીએસઆઈ ને જે પીઆઈ ને જે ડીવાયએસપી જે સાહેબ નામ આવે ને એટલે એટલો ભાઈ થઈ જશે પછી ભાઈ કલ્ચર થી હું એમ કઉ છું કે લાગણી વધશે એટલે માનસિકતા બદલવા સારો સુધારો ઈસુ ભાઈ વ્યક્તિ નું સન્માન નથી હોતું એ પદ નું સન્માન હોય પદ નું સન્માન એટલા માટે કઉ છું એટલે ભાઈ અને ભાઈ તો મોટી વસ્તુ છે ને સાહેબ ભાઈ ને બેન કોણ તો ભાઈ ને બેન આપણા માટે તો આપણી સંસ્કૃતિ છે કારણ કે પેલા લોકો સિસ્ટર કે જે નર્સ ને તો આપણે એટલે હું એજ કહું છું કે મારી એક અપીલ છે કે વિપક્ષ પણ એવું કે શાસક પણ એવું કરે અને અઠવાડિયે 15 દિવસ કે મહિના દિવસ પછી એક મીટિંગ કરીને એવો ન્યૂઝ બ્રીફ કરવામાં આવે એક ઇન્ટરવ્યુ કરવામાં આવે
કોઈ પણ તરફ કે આજથી અમે નોટિફિકેશન બહાર પડી જાય તમામ અધિકારીઓને ભાઈ અને બહેન હોય તો બહેન કહેવાનું, એવું જો થાય તો એ ગુજરાતીઓ માટે સાહેબ સોનાનો સૂરજ ઉગશે હું માનીશ, કારણ કે આપણે માનસિકતામાંથી બહાર આવી જશું, સાહેબગીરીમાંથી બહાર આવી જશું, અંગ્રેજની ગુલામીનો જે માનસિકતા જેમાંથી બહાર આવી જશું. અને મને લાગે છે કે 30 સેકન્ડ હું વધારે એ લઈશ કે કોંગ્રેસે પોતાના સિનિયરોને સાચવવા જોઈએ, સમજવા જોઈએ. આપણે બેસાડી દીધા હોય તો એનો અર્થ એ નથી કે નીચેવાળાને આપણે સમજીએ છીએ ને સાચવીએ છીએ, તો આવું ન હોય. ના ના એવું નથી, એ તો લોકતંત્ર છે અમારો, પણ લોકતંત્ર ચર્ચા થાય, સ્વતંત્રતા ન થાય. ના ના સ્વતંત્રતા છે અમારા, અમારો લોકતંત્ર છે, અમે એની વાત લેટર પર ચર્ચા કરી. ઓકે, પણ એમાં લોકતંત્રમાં લોકતંત્રમાં બાવડી હશે ભાઈ? ના ના એ તો સમજી, તો એમની મહત્વ સાચ પડી ગયા, એમને એવું લાગતું કે છેલ્લો ટર્મ છે ને વળી ધારાસભ્ય મિનિસ્ટર બન્યા રહી જાય, એટલે એમણે એવું કામ, એમનું પરિવાર તંત્ર છે, લોકતંત્ર નથી. એટલે હું એવું વિનંતી કરીશ એમને પણ, કારણ કે જો વિપક્ષ, અરે અમારો પરિવાર તંત્ર એટલો મજબૂત છે ને સાહેબ કે એમને પણ ગાંધી પરિવાર ભાજપ ને પણ વિનંતી કરીશ કે આપણે પણ પાર્ટીના સિદ્ધાંતો થી ચાલીએ. બહુ આ વસ્તુ નેગેટિવ મેસેજ ન જાય કે ભારત ભાજપ ખરીદે છે તો ભાજપ લઈ લે છે, એવું પણ ન થવું જોઈએ. સારા વ્યક્તિઓ ભાજપમાં વિકાસને જોઈને આવે પણ ખરે, એમાં ખોટું નથી, પણ એ પણ એ મર્યાદામાં રહે, કારણ કે દરેક વસ્તુમાં રાજ્યસભાની ચૂંટણી વખતે જે ગયા છે એમાં બિચારા બે ચૂંટાઈને આવ્યા છે, એમાં એક તો 250 વત્તી સી કે રાહુલજી, અને જે જામનગરના છે અકુબા એ અપક્ષમાં ચૂંટાઈ એટલા છે, એટલે વાંધો નથી આવ્યો. એટલે આ પણ એક વસ્તુ જોવી જોઈએ કે એનાથી આવવાથી ખરેખર ભાજપના ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અંદરથી નારાજ હશે, તમને ભલે કહેતા નહીં હોય પણ સાહેબ અંદરથી એવા નારાજ છે, એટલે એ પણ નારાજગી તમારામાં પણ ન રહે, એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે અમારે જનતાએ બેલેન્સ રાખવું છે બંને પક્ષને, અને એવી રીતે બેલેન્સ રાખવું છે કે વિકાસમાં આગળ વધે. આમ ખરીદવા અથવા તો આમાં તેમાં જશે ને તો એટલું સમય એ વિકાસનું કામ નહીં કરી શકે અને ગુજરાતનો વિકાસ રૂંધાશે. એટલે મારી અપીલ છે બંને પક્ષને કે આટલું કરે અને આ લેટર રાખવા વાળી તમારો કામ કરતા રહેજો, તમે ઘાટ કાચા ના પડો. હું પત્રકાર તરીકે મારો ધર્મ એવો નિભાવીશ સાહેબ કે મારી જાતને રોજ હું પૂછું છું કે હું ક્યારેય કોઈ દિવસ ખોટું નહીં કરું, ખોટું સાંભળી નહીં શકીશ, બાયસ નહીં આવે ક્યારેય પણ જિંદગીમાં. હું મારી જાતના સોગંધ પણ ખાઈ શકું એટલી હદે હું તમને ખાતરી આપું છું. આજે બસ આટલું જ, ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવીઝ.